અને અમે રાહ જોતા હતા આવા કોઈ પ્રોગ્રામ, પણ અમારી લાયકાત એ પૂરું થાય પછી જ આપણને એવી તક આપે, અને અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્ય અને બને ત્યાં હું બધા જેટલા છે પત્રકાર ભાઈઓ છે અમારી ઓફિસની મુલાકાત. એટલે આવતા દિવસોમાં આપણે ઈચ્છીએ છીએ કે માજી સૈનિકોનું એક ગઢ બની જાય ભાવનગર. નિશ્ચિત બેસ્ટ આપને અમે એક નોટ આપેલી છે, એમાં લખેલું છે બધું. અને જે કર્નલ રેન્કના છે એમાં કોઈ પણ પોલિટિકલ પર્સન નહીં આવે. કલેક્ટર સાહેબ જે છે એમાં એક અતિથિ વિશેષ તરીકે રહેશે, અને અમારા અધ્યક્ષ સ્થાન. આ સાથે આપણા ભાવનગરની અંદર દાનવીર શ્રી જનાર્દનભાઈ ભટ્ટ, જેમને 1 કરોડ રૂપિયા શહીદો માટે આપેલ છે સરકારને, એમની પણ મેં મુલાકાત. ખાતે સૌરાષ્ટ્ર રેલી, જે માજી સૈનિકો, વીર નારીઓ તથા તેમના આશ્રિતો માટે 28 ઓક્ટોબર રવિવારે થવાની છે. આ રેલીની અંદર 11 જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના છે તેઓના માજી સૈનિકો, વીર નારીઓ અને આશ્રિતો પધારવાના છે. સાથે સાથ આ રેલીની અંદર આપણા શહેરના કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી તથા કમિશનર શ્રી ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની આગવાની જે છે અધ્યક્ષ સ્થાને બ્રિગેડિયર નિશિત બિસ્ત સાહેબ, જે સ્ટેશન કમાન્ડર તરીકે છે જામનગરમાં, તેઓ પધારવાના છે. એમની સાથે સાથે આર્મીના 9 થી 10 કર્નલ સાહેબો પધારવાના છે. તમામ જે વાતાવરણ છે એ મિલિટરી વાતાવરણ રહેશે. એની અંદર મિલિટરીનો એક કેમ્પ લાગશે, જે મેડિકલ કેમ્પ તરીકે ઓળખાશે. અને મેડિકલ કેમ્પની અંદર જે માજી સૈનિકોને બતાવવું હશે, મેડિકલ ચેકઅપ કરાવવું હશે, તેઓ કરાવી શકશે. માજી સૈનિકો માટે, એના વેલફેર માટે, ખાસ કરીને જે ગામડાઓના માજી સૈનિક છે તે માજી સૈનિકો માટે આ ખાસ સરકાર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને ભાવનગર ખાતે ભાવનગરના ઇતિહાસમાં પહેલી વખત આ કાર્યક્રમ થઈ રહ્યું છે. ધન્યવાદ.